नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज वीडियो में अपने मानव कल्याण योजना अंतर्गत ऑनलाइन अर्जी फॉर्म केव रीते भरी शकाय विषे विगतवार माहिती मेळवीशुं। आ उपरांत मित्रों, अपने जे समय मर्यादा अंगेनी जे प्रॉब्लम आ रही थी, एक एप्लिकेशन क्लोजनी एरर आ रही थी, तो तेना विषे पण माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक कर, चेनल ने सब्सक्राइब कर, बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी जो तमे पण आवी ज अवनवी माहिती मेळवा मांगता होय तो ते माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल उपर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, कमिश्नर श्री कुटीर अने ग्रामोद्योग हस्तकनी मानव कल्याण योजना 2023 माटे ई कुटीर पोर्टल पर ऑनलाइन अरजी फॉर्म केवी रीते भरवुं ते अंगेनी संपूर्ण माहिती आपणे मेळवीशुं। आ उपरांत मित्रों, आ फॉर्म भरती वखते समय मर्यादा पूर्ण थई गई छे तेवी एक एरर पण आवती हती, तो तेनुं सोल्यूशन शुं छे अने शा माटे आ एरर आवती हती ते अंगेनी संपूर्ण स्टेप बाय स्टेप माहिती मेळवीशुं। तो वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी जो तमारे पण आवी एरर आवती होय तो आ एरर अंगे तथा तेनुं फॉर्म ऑनलाइन कई रीते भरवुं ते अंगेनी संपूर्ण माहिती आपने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती मेळवता जईए। तो घणा बधा दर्शक मित्रोनी कॉमेंट आवेली हती के सर, अमारी एप्लिकेशन क्लोजनी एक एरर आवे छे, जेमां लखेल छे के आ योजनानी अरजी माटेनी समय मर्यादा पूर्ण थई गई छे, तो आ एरर शा माटे आवे छे तेनी माहिती आपणे जोईए। तो मित्रों, जे आपणे कमिश्नर श्री कुटीर अने ग्राम उद्योगनी वेबसाइट छे त्यां आपणे सौ प्रथम कमिश्नर श्री कुटीर अने ग्राम उद्योगनुं जे मेनू छे तेना पर क्लिक करीशुं, એટલે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળતી હતી, જેમાં માનવ કલ્યાણ યોજનાનું જે પહેલી જ નામ છે તેની સામે આપણું જે ફોર્મ ભરવાનું સ્ટેટસ છે તે બંધ લખેલું આવતું હતું। તો આમ મિત્રો, જે ટેકનિકલ કારણોસર જે પહેલી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર હતું તે મોડું શરૂ થયેલ છે, જેના કારણે આ એરર આવી રહી હતી। તો ક્યારથી શરૂ થયેલ છે તેની વિગતમાં આપણે જોઈએ। તો મિત્રો, આ ફોર્મ ભરાવવાનું છે તે 1 એપ્રિલ 2023થી શરૂ થનાર હતું, પણ તેના બદલે ટેકનિકલ કારણોસર મોડું શરૂ થયું છે। તો ક્યારે શરૂ થયું તેની વિગતમાં જોઈએ તો અહીંયા તમે જે માહિતી નિયામકની કચેરીનું જે પ્રેસ રિલીઝ છે તે જોઈ શકો છો। તો આ પ્રેસ રિલીઝ 3 એપ્રિલ 2023નું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનો શુભારંભ। આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો સાધનો ઓજારો એટલે કે ટૂલ કિટ્સનો લાભ લેવા આજથી 2 મહિના સુધી ઈ કુટીર પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરી શકશે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આજથી 2 મહિના એટલે તારીખ 3 એપ્રિલ 2023ના રોજ આ જે માનવ કલ્યાણ યોજના છે તે અંતર્ગત ફોર્મ ભરાવવાનું શરૂ થયેલ છે અને ગાંધીનગર ખાતે ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અરજીઓ મંગાવવાનો શુભારંભ કરાયો હતો। તો મિત્રો, આમ જે 1 એપ્રિલ 2023ના બદલે કોઈ ટેકનિકલ કારણોસર 3 એપ્રિલ 2023ના રોજ આ જે માનવ કલ્યાણ યોજના છે તેના માટેની અરજી મંગાવવાનો શુભારંભ કરવામાં આવેલ છે, જેથી 1 તથા 2 એપ્રિલે જે દર્શક મિત્રોએ ટ્રાય કરી હશે તેઓને આપણે આગળ જે જોઈ ગયા તે મુજબની એપ્લિકેશન ક્લોઝની એરર જોવા મળતી હતી। તો હવે આપણે તેને જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈએ અને ત્યાં આપણે વિગતવાર માહિતી જોઈએ। તો મિત્રો, આપણે e-kutir.gujarat.gov.inની વેબસાઇટ પર આવી ગયા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની જે ઈ કુટીરની ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી ગઈ છે, જેમાં સૌ પ્રથમ આપણે અહીંયા મેનુઓમાં હોમની બાજુમાં કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગનું મેનુ છે તેના ઉપર ક્લિક કરીએ છીએ। તો આપણે જે આગળ જોઈ ગયા તેમાં આપણને જે માનવ કલ્યાણ યોજના છે તે માનવ કલ્યાણ યોજનાની સામે એપ્લિકેશન અહીંયા ક્લોઝ લખેલું હતું, એટલે કે બંધ લખેલું આવતું હતું, જેના બદલે હાલમાં તમે અહીંયા જોઈ શકો છો કે એપ્લિકેશનનું સ્ટેટસ છે તે ઓપન એટલે કે ખુલ્લું છે તે જોવા મળે છે। તો હાલમાં માનવ કલ્યાણ યોજના માટેની ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું સ્ટેટસ ઓપન લખેલું આવે છે, જેથી હવે આપણે જે એરર આવતી હતી તે એરર નહીં આવે। તો હવે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ આપણું યુઝર આઈડી અહીંયા દાખલ કરવાનું રહેશે, ત્યાર પછી પાસવર્ડ દાખલ કરવાનો છે, ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તેની પહેલાંના આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરીને લોગિન થઈ જવાનું રહેશે। તો ચાલો મિત્રો, હું આ જે માહિતી છે તે માહિતી ભરી અને લોગિન થઈ જઉં છું અને ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું।
तो मित्रों लॉगिन थतानी साथे आ प्रमाणेनी स्क्रीन आपणने जोवा मळी जाय छे, जेमां आपणने सहायमां अहींया मानव कल्याण योजना जोवा मळी रही छे, तो तेना उपर क्लिक करी देवानुं रहेशे। तो चालो हुं अहींया मानव कल्याण योजना उपर क्लिक करी दउं छुं। जेना उपर क्लिक करता आपणे अगाउ जे मानव कल्याण योजनानी विगतवार माहिती जोई गया ते माहिती आपणने अहींया जोवा मळी जशे, જેમાં યોજનાનું નામ, યોજનાની પાત્રતા અને મળવાપાત્ર ટૂલ કિટ્સના નામ આપણને જોવા મળી રહ્યા છે। તો આપણે અહીંયા સ્ક્રોલ કરી અને મળવાપાત્ર ટૂલ કિટ્સના તમામે તમામ નામ જોઈ શકીએ છીએ। આ ઉપરાંત મિત્રો અહીંયા જે ગ્રીન કલરનું લખેલું છે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરો, તો અહીંયાથી ક્લિક કરી અને આપણે જે અરજદારશ્રીનું એકરારનામું છે તે આ પ્રમાણેનું એકરારનામું PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકીએ છીએ અને તેને પ્રિન્ટ આઉટ લઈ અને જે ખાલી જગ્યા છે તેમાં આપણી વિગતો ભરી અને નીચે આપણી સહી કરીને અપલોડ કરવાનું રહેશે। તો આને આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ। આ ઉપરાંત મિત્રો આપણને અહીંયા એક મેસેજ જોવા મળી રહ્યો છે કે અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ જ સબમિટ કરવાની રહેશે। તો સ્કેન કરી અને અપલોડ કરશું એટલે આપણું કામ બની જશે, તેના માટે આપણે હાર્ડ કોપીમાં જે ડોક્યુમેન્ટ છે તે મોકલવાના રહેશે નહીં। તો હવે આપણે અરજી કરવા માટે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું। તો મિત્રો ઓકે બટન ઉપર ક્લિક કરતાની સાથે આપણે પ્રોફાઇલ અપડેટ વખતે જે કંઈ માહિતી નાખેલી હતી તે તમામ માહિતી આવી જાય છે। તો આમ વ્યક્તિગત માહિતીના સ્ટેપમાં આપણે માત્ર ને માત્ર રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે, આ સિવાય અન્ય કોઈ વિગત આપણે દાખલ કરવાની રહેતી નથી અને નીચે સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહે છે। તો હવે મિત્રો હું અહીંયા સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું અને સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા આપણે બીજા સ્ટેપમાં જતા રહ્યા છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે અરજીની વિગતમાં આપણે આવી ગયા છીએ। તો અહીંયા આપણે અરજીની વિગતમાં આટલી વિગતો દાખલ કરવાની છે, જેમાં અહીંયા સૌ પ્રથમ ટૂલ કિટ્સનું નામ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનું રહેશે। તો તે તમને જણાવું તો આ પ્રમાણે ડ્રોપ ડાઉનમાં આપણને જે અરજીના જે ટૂલ કિટ્સના નામ છે તે આપણને જોવા મળી જશે। તમે જે ટૂલ કિટ્સ મેળવવા માગતા હોય તે ટૂલ કિટ્સ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીંયા શૈક્ષણિક લાયકાતમાં, તો અહીંયા ધોરણ 10થી નીચે પાસ, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, MPhil, ડોક્ટરેટ જે ડિગ્રી તમે ધરાવતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી તાંત્રિક એટલે કે ટેકનિકલ, તમે આ જે કિટ લેવા માગો છો તે માટે તમે કોઈ તાલીમ લીધેલી હોય તો તેની વિગત આપણે અહીંયા દાખલ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે ત્રણ પૈકી કોઈ પણ એક વિગત ભરવાની છે, જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે BPL કાર્ડ, તો અહીંયા BPL યાદીનો નંબર આપણે દાખલ કરવાનો છે અને ત્યાર પછી આ બોક્સમાં આપણે BPLનો સ્કોર એટલે કે 0-16માં કયા સ્કોરમાં સમાવેશ થયેલ છે તે સ્કોર દાખલ કરવાનો રહેશે અને જો તમે શહેરી વિસ્તારના હોય તો ક્રમ નંબર 2માં સુવર્ણ રોજગારનું કાર્ડ આવે છે તે કાર્ડની વિગત આપણે દાખલ કરવાની છે, તો તેનો નંબર આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે। અને ત્રીજું છે કે કુટુંબની વાર્ષિક આવક, તો આ બંને સિવાય કુટુંબની આવક ઉપરથી જો આપણે આમાં દાખલ થવા માગતા હોઈએ તો અહીંયા આપણે આપણા આવકના દાખલા મુજબની કુટુંબની આવક દાખલ કરી દેવાની રહેશે। તો આમ મિત્રો જે અહીંયા ત્રણ અલગ અલગ ઓપ્શન છે તે ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં આપણે માહિતી ભરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ધંધાની વિગત દાખલ કરી દેવાની છે, જેમાં ધંધાનું નામ આપણે દાખલ કરી દેવાનું છે, અરજદારનો ધંધો વારસાગત છે કે કેમ તો અહીંયા હા કે નામાં સિલેક્ટ કરી લેવાનું છે, ત્યાર પછી રાજ્યનું નામમાં ગુજરાત બાય ડિફોલ્ટ સિલેક્ટ આવે છે, ત્યાર પછી જિલ્લો અને તાલુકો પસંદ કરી લેવાનું છે, ત્યાર પછી ગામ કે વોર્ડનું નામ પસંદ કરી લેવાનું રહેશે, ત્યારબાદ સરનામું આપણે અહીંયા ટાઈપ કરી લેવાનું રહેશે અને પિનકોડ નંબર આપણો દાખલ કરી દેવાનો રહેશે અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો મિત્રો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું। તો આમ મિત્રો મેં તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો આમ મિત્રો સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આપણે ત્રીજા સ્ટેપ દસ્તાવેજની વિગતોમાં આવી ગયા છીએ, જેમાં આપણે અગાઉ જે સેલ્ફ ડિક્લેરેશન ડાઉનલોડ કર્યું તે અહીંયાથી પણ ડાઉનલોડ કરી શકાય છે અને નીચે વિગત જોઈએ તો અરજદારોએ અપલોડ કરવાની જરૂરી દસ્તાવેજના નમૂનાની નકલ જોવા માટે અહીં ક્લિક કરો તેવું લખાયેલ છે અને તેના નીચે રેશન કાર્ડ, આવકનો દાખલો અને આધાર કાર્ડ લખાયેલું જોવા મળે છે। આ ઉપરાંત આ બાજુએ નોંધ પણ લખાયેલી છે કે અપલોડેડ ડોક્યુમેન્ટ આર લેસ ધેન 10 MB, એટલે કે આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે 10 MB થી ઓછી સાઇઝના હોવા જોઈએ। આ ઉપરાંત આપણે જે દસ્તાવેજ અપલોડ કરીએ છીએ તે સ્વયં પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે અને બીજી
નોંધ લખેલી છે કે અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજોને સ્કેન કરેલી નકલ જ સબમિટ કરવાની રહેશે. એટલે કે તમે ઝેરોક્સ હોય તે ઝેરોક્સને સ્કેન કરી અને તે અપલોડ કરશો તો તમારું જે ફોર્મ છે તે રિજેક્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. તેના બદલે મિત્રો તમારું જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે ઓરિજિનલ ડોક્યુમેન્ટને સ્કેન કરી અને ત્યારબાદ તે જ ડોક્યુમેન્ટને અપલોડ કરવાનું ધોરણ રાખશો તો તમારું જે અરજી ફોર્મ છે તે મંજૂર થવાના ચાન્સીસ વધી જાય છે. તો મિત્રો હવે આપણે ડોક્યુમેન્ટમાં જોઈએ તો આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે. તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરી અને બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરીને આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી છે રેશન કાર્ડના પ્રથમ તથા બીજા પાનાના પ્રમાણિત નકલ જેમાં આપના નામનો સમાવેશ થયેલો હોય. તો આમ પહેલા અને બીજા પાનાની નકલ છે તે અપલોડ કરવાની રહેશે અને રેશન કાર્ડનો નંબર અહીંયા ટાઈપ કરી અહીંયા બ્રાઉઝ કરી અને રેશન કાર્ડની નકલને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી ઉંમરનો પુરાવો. તો ઉંમરના પુરાવામાં આપણે જોઈએ તો જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અને તે ડોક્યુમેન્ટનો નંબર અહીંયા ટાઈપ કરી બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારના બીપીએલનો દાખલાનો સ્કોર નંબર સાથે અથવા તો શહેરી વિસ્તારમાં સ્વર્ણ કાર્ડની નકલ કે આવકનો દાખલો સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીનો. તો આ પ્રમાણે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ યાદીમાં સમાવેશ થયેલો હોય તે બીપીએલ યાદીનો દાખલો અને તેનો સ્કોરના નંબર સાથેનો આ દાખલો અપલોડ કરવાનો રહેશે. જેમાં તમારો બીપીએલ યાદી નંબર અહીંયા દાખલ કરી અને તેનો દાખલો અહીંયાથી બ્રાઉઝ કરી અને સિલેક્ટ કરી અને અપલોડ કરવાનો રહેશે. અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય અને મિત્રો જો તમે શહેરી વિસ્તારમાંથી હોય તો તમારે સ્વર્ણ કાર્ડની નકલ અથવા તો આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન છે. તો આપણે જે અહીંયાથી સેલ્ફ ડિક્લેરેશન ડાઉનલોડ કરેલું હોય તેમાં સહી કરી અહીંયા બ્રાઉઝ કરીને અપલોડ કરી દેવાનું રહેશે. અને ત્યાર પછી છેલ્લે આપણે જોઈએ તો જાતિનો દાખલો સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીનો. તો આપણા જાતિના દાખલાનો નંબર અહીંયા ટાઈપ કરી અને જાતિનો દાખલો સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનો રહેશે. તો મિત્રો ચાલો હું અહીંયા ડેમો સ્વરૂપે આ ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું અને ત્યાર પછી આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો મેં બધા ડોક્યુમેન્ટમાં અપલોડ માટે સિલેક્ટ કરી લીધેલ છે. હવે હું અહીંયા સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો ક્લિક કરતાની સાથે જ આપણે અહીંયા નિયમો અને શરતોના જે ચોથું સ્ટેપ છે તે ચોથું અને છેલ્લા સ્ટેપમાં આવી જઈએ છીએ, જેમાં અહીંયા નિયમો અને શરતો લખેલા છે. તેમાં અહીંયા જે બોક્સ છે તેમાં આપણે ચેકમાર્ક કરી લેવાનું રહેશે અને સંમતિ આપવાની રહેશે. અને સંમતિ આપ્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણેનો મેસેજ આવી જશે, થેન્ક યુ સો એન્ડ સો. તો તમારું નામ અહીંયા જોવા મળી જશે અને તમારી માનવ કલ્યાણ યોજના અરજીની નોંધણી થયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે. તમારો અરજી નંબર સો એન્ડ સો છે. તો અહીંયા નીચે અરજી પ્રિન્ટ કરો તેના ઉપર પ્રિન્ટ ક્લિક કરી અને અરજીની પ્રિન્ટ આઉટ કરી શકાય છે. તો મિત્રો આ પ્રમાણે તમે પણ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં એકદમ સરળતાથી માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આશા રાખું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.